વેલકમ બેક. 3.5 કલાકનો સમય બાકી. બીજા તબક્કાના મતદાન પૂર્ણ થવાની વાત છે. પહેલા તબક્કા અને બીજા તબક્કાની કમ્પેરિઝન પણ થશે ને એક્ઝિટ પોલ પણ હવે આવવાના શરૂ થઈ જશે 5-6 વાગ્યા પછી. આ તમામ પરિસ્થિતિઓમાં મતદાનમાં ઠંડી સાથેનો ચમકારો ક્યાંક છે તો ક્યાંક હજુ પણ પ્રયત્નો થઈ રહ્યા છે. અમિત શાહથી લઈને તમામ જે નેતાઓ છે કહી રહ્યા છે મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે કે મતદાન ઓછું થાય તો ઘણા ચિંતામાં પણ આવ્યા પહેલા ફેઝમાં. દક્ષેશભાઈ પાઠક પણ આપણી સાથે જોડાઈ ગયા છે. દક્ષેશભાઈ, બીજા તબક્કાની વાત છે, ઘણા બધા દિગ્ગજો ના ઉત્તર ગુજરાતની વાત કરીએ, મધ્ય ગુજરાતની વાત કરીએ, જે પક્ષપલટો કરીને આવ્યા છે, જે પુત્ર પ્રેમમાં ટિકિટના કારણે આવ્યા છે, જે બેઠકો બદલીને આવ્યા છે, આ બધા માટે ચાહે હાર્દિક પટેલ હોય, અલ્પેશ ઠાકોર હોય, ગેનીબેન ઠાકોર હોય, શંકર ચૌધરી હોય, ત્યાં આપણે કાલોલની વાત કરીએ, પ્રભાતસિંહ ચૌહાણ હોય, આ વખતે જે લોકો અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી છે, તો આ વખતે દિગ્ગજો ઘણા છે. અને ઠંડીના ચમકારા સાથે સાહેબ પ્રથમ તબક્કામાં જે મતદાને થોડી ચિંતાની એક હિંટ આપી, તેના પછીનો જે આખો ઘટનાક્રમ જો, ગઈકાલે પણ કમલમમાં બેઠકોનો દોર શરૂ થયો, અત્યારથી અપીલો થઈ રહી છે, તો એ પરિસ્થિતિ ઘણી બધી શું નિર્ભર કરશે આ વખતે કે શહેરોમાં મતદાનની ટકાવારી આ વખતે કેટલી રહે છે. પ્રવીણ, સવારથી જે રીતે શહેરી વિસ્તારોમાં મતદારોની ભીડ તમામ મતદાન મથકો ઉપર લાગેલી છે, લગભગ 1.5 કલાકે વોટ આપવાનો વારો આવે એવી લાઈનો કેટલીય જગ્યાએ છે, એટલે એ જોતા મતદાનની અત્યાર સુધીની આ જે 30% ટકાવારી છે એ ઓછી કહી શકાય ભીડ જોતા. એ બહુ સમજાયું નથી, પણ એવું લાગે છે કે મતદાનની ભીડ લાઈન મોટી છે પણ પ્રક્રિયાની જે ઝડપ હોવી જોઈએ થોડી ઓછી છે તો જ આવું થાય. એટલે અને એવરેજની વાત કરીએ તો પહેલા તબક્કાના મતદાનમાં પણ આપણે જોઈએ તો 1.5 વાગે એક્ઝેક્ટ 31% વોટિંગ હતું, 2 વાગે 36% હતું. સેમ ટ્રેન્ડ છે પહેલા તબક્કા જેવું, એવું નથી કે ઓછું છે. પછી બાકીના 3.5 કલાકમાં પહેલા તબક્કામાં જે 30% વોટિંગ થયું, 25-26%, એ શહેરી વિસ્તારોમાં આ વખતે ભીડ જોતા વધે એવું લાગે છે. પછી તો અંદરની પ્રક્રિયાની ઝડપ ઉપર આધાર છે. રહી વાત સગાઓને કુટુંબમાં ટિકિટ આપવાની, તો પહેલા કોંગ્રેસ માટે એવું કહેવાતું હતું કે પેઢી ઉપર બેસતો હોય જે નેતા અને પછી છોકરો પેઢી ઉપર આવે. હવે પેઢીની ગાદી બધી પાર્ટીમાં પહોંચી ગઈ છે એટલે કંઈ કોઈના વિશે કહેવાની જરૂર નથી. પણ મારો સવાલ એ છે કે માણસ લાયક હોય તો ગમે તે સગો હોય તો એ સગા વાત ગણાવો જ ના, જો લાયક ના હોય તો એ માણસને પાર્ટીમાં પગ મૂકવાનો બી અધિકાર નથી. જસ્ટ બીંગ એ રિલેટિવ ટુ સમવન ડઝ નોટ ડિસ્ક્વોલિફાય નોર ઇટ ક્વોલિફાઈઝ. અને મતદારો બહુ બ્રિલિયન્ટ છે, કોણ કયા હેતુથી કયા સમયે કઈ પાર્ટીમાં જાય છે એ બહુ બારીકીથી ધ્યાન રાખતા હોય છે. ભલે એમની સભામાં જઈને સૂત્રો પોકારે એમના ફેવરમાં, પણ મનમાં કંઈક નક્કી કરીને બેઠા હોય છે. અને છેલ્લી 2017 પછીની જે 2 પેટા ચૂંટણીઓ થઈ એમાં કેટલાક ઉમેદવારોને એનો અનુભવ પણ થઈ ગયો છે. તમારી રેલીમાં જેટલા લોકો આવે છે, તમારા માટે જેટલા સ્લોગન પોકારે છે, એ બધા જ તમારા વોટર્સ છે એવું માની લેવાની જરાય જરૂર નથી. અને સેકન્ડ ફેઝમાં અત્યારે તમામ પાર્ટીઓ કદાચ એ જોર કરી રહી છે એમના વિસ્તારોમાં કે હવે મેક્ઝિમમ વોટિંગ થાય, જેથી કરીને ફર્સ્ટ ફેઝમાં જે ઓછું વોટિંગ કહેવાય છે એ આમાં કોમ્પેન્સેટ થઈ જાય. અને હું માનું છું 5 વાગ્યા સુધીમાં તમામ પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવશે. અત્યારે પણ મતદારો બહાર નીકળી રહ્યા છે, ફિઝિકલી જે મૂવમેન્ટ કરી શકે એવા ના હોય એ લોકો પણ માટે પણ વ્યવસ્થાઓ પાર્ટીઓ કરી રહી છે એવું જોવામાં આવ્યું છે. પણ મારો સવાલ બીજો એ છે કે 2017 પછી આ વખતે 4.5 લાખ નવા વોટર્સ આવ્યા તો મતદાનની ટકાવારી ગયા વખતે 69% હતી, એ વધવી જોઈએ, એના બદલે ઘટી રહી છે. એટલે એક આ પ્રકારનો નિરુત્સાહ, કારણ કે જે રીતે કેટલાય ઉમેદવારોએ માત્ર પાર્ટી નહીં એમની આઈડિયોલોજીની ઇન્ટેગ્રિટી એક મહિનામાં બદલી કાઢી છે, એમણે વોટ આપવા જનારા મતદારોને કન્ફ્યુઝ કરી નાખ્યા છે કે ભરોસો કોનો કરવો. એટલે ઘણા લોકો નીકળ્યા નથી. ગયા વખતે નોટાના જે વોટ પડ્યા હતા આ વખતે એમાંય નથી જઈ રહ્યા લોકો કે નોટાય નહીં, ભાઈ ઘેર બેસી રહો. ધીસ ઇઝ એ વેરી ડેન્જરસ ટ્રેન્ડ ફોર ડેમોક્રેસી. લેટ અસ હોપ કે લોકો વોટિંગ કરે
અને એમની ઈચ્છાનો ઉમેદવાર એમને મળે. સેકન્ડ થિંગ પ્રવીણ, કે 870 લોકોએ વિદેશથી વોટિંગ કર્યું છે, જે પહેલો આંકડો હતો એનઆરજી એનઆરઆઈ. હું એવું માનું છું કે 2017 થી 2022 માં હજારો મતદારો વિદેશ ગયા છે ભણવા કે બિઝનેસ માટે, હજારો. તો 800 જણાએ જ વોટિંગ કર્યું, બાકીના ક્યાં ગયા? આપણે જયારે વિકાસની, પ્રગતિની, ટેકનોલોજીની વાત કરીએ છીએ, બેલેટ વોટની વાત કરીએ છીએ, ઇલેક્ટોરલ વોટ્સની વાત કરીએ છીએ, અમેરિકાની કમ્પેરિઝન કરીએ છીએ, તો 5 વર્ષમાં ખાલી 800 જણા જ બહાર ગયા છે વોટર્સ. એ આંકડો ઇલેક્શન મારી પાસે નથી ઓનેસ્ટલી, પણ હું એવું માનું છું કે હજારો કે લાખોમાં હશે, કારણ કે ગુજરાતીઓ દે આર એવી ટ્રાવેલર્સ, કેટલા બિઝનેસ માટે ગયા છે, કેટલા ભણવા ગયા છે, એનો આંકડો મળવો જોઈએ. અને ત્યાં બેઠેલો માણસ પણ પોતાનો વોટ કાસ્ટ કરી શકે એવું થવું જોઈએ. 800 જણા ખાલી, ધીસ ઇઝ પેથેટિક. એક જો આંકડો 1 વાગ્યા સુધીનો ટર્નઆઉટ એપ જે છે, 1 વાગ્યા સુધીમાં 34.74% મતદાન છે દક્ષિષભાઈ, અને 74% મતદાનમાં છોટાઉદેપુરમાં 38.18% મતદાન નોંધાયું છે. આપણે અમદાવાદની વાત કરી રહ્યા છીએ, આણંદમાં પણ 37% ઉપર મતદાન નોંધાયું છે, અરવલ્લીમાં પણ 37% ઉપર મતદાન, બનાસકાંઠા 38.18% છોટાઉદેપુરમાં. સૌથી વધુ મતદાનની જો વાત કરીએ તો સાબરકાંઠામાં 39.73% મતદાન 1 વાગ્યા સુધીમાં. ઉપર નીચે થોડું થઈ શકે, કેમ કે જે ઇલેક્શન કમિશનના જે સત્તાવાર આંકડાઓ આવી રહ્યા છે ટર્નઆઉટ એપના માધ્યમથી, તેમાં એક નાનો સવાલ એ છે. આપણે અમદાવાદની બધી જ વાત કરીએ છીએ દક્ષેશભાઈ, મહીસાગર જિલ્લો બીજા ફેઝમાં છે. આ તમામ 14 જિલ્લાના લિસ્ટમાં મહીસાગર જિલ્લામાં સાહેબ 1 વાગ્યા સુધીમાં 29.72% મતદાન સૌથી ઓછું, સંતરામપુર, લુણાવાડા, બાલાસિનોર. તો આ શું સૂચવે છે? પહેલા ફેઝમાં આદિવાસી બેલ્ટમાં આપણે બમ્પર વોટિંગ જોયું હતું, અને આ 3 સીટમાં 2 સીટની તો વાત કરી, લુણાવાડા અને સંતરામપુર બીજેપી પાસે છે. જિજ્ઞેશ સેવકની વાત કરીએ અને કુબેર ડિંડોની વાત કરીએ, આદિવાસી બેલ્ટમાં ઓછું મતદાન આ જિલ્લામાં શું સૂચવે છે? એના 2 કારણો લોજિકલી હોઈ શકે, ચોક્કસ કારણ તો આપણને ખબર નથી અહીંયાથી, પણ એક શહેરી વિસ્તારોની પ્રજાનો જે ટ્રેન્ડ છે કે સવારમાં વહેલા ઉઠીને 12 વાગ્યા સુધીમાં મેક્સિમમ વોટિંગ કરી દો, પછી કંઈ નીકળવું નહીં. આ આદિવાસી બેલ્ટમાં ઘણા બધા વિસ્તારોમાં ખેતીના કામો સવારે કરતા હોય છે, અને એ એમના માટે પ્રાયોરિટી હોય છે. એટલે એવું હોઈ શકે કે પહેલા જે રોજિંદા રૂટીન કામો છે ખેતીના, પાણી પીવડાવવાનું ખેતરમાં કે વોટેવર થી લઈને, એ પતાવીને, આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે લીમખેડા જેવા વિસ્તારોમાં બપોરે 2-3 વાગ્યા સુધીમાં 25% વોટિંગ થયું હોય અને સાંજ સુધીમાં 72% થયું હોય. એટલે એક આ કારણ હોઈ શકે. છોટાઉદેપુર આંકડામાં થોડું વિપરીત છે, હા, મહીસાગર કરતા 38% આસપાસ વોટિંગ થયું. એટલે પછી ત્રીજો મુદ્દો એ આવે છે કે એમના કેન્ડિડેટ, વિરોધ પક્ષના કેન્ડિડેટ, અને કયા સમયે કોણે કઈ બાજુ પોતાનું એફિલિએશન કે સ્ટાન્સ કે ઇન્ટેગ્રિટી ઓચિંતી શિફ્ટ કરી, એના આધારે મતદાર કન્ફ્યુઝ થતો જ હોય છે. એટલા માટે આપણે વારે ઘડીએ કહીએ છીએ કે ભાઈ, તમારે તમારી પાર્ટી જોડે વાંધો છે, તમને સાઇડ લાઇન થવાનું લાગે છે, તમારે બીજે જવું છે, બટ ઇટ ઇઝ ઓલ અબાઉટ ડિસાઇડિંગ ધ ટાઈમિંગ. તમે ચૂંટણીના 1 મહિના પહેલા પલટી મારી દો તો તમે તમારા મતદારને તમારાથી દૂર જ કરો છો, અને પછી એ એવો કન્ફ્યુઝ થાય કે કઈ બાજુ વોટ આપવો નક્કી જ ના કરી શકે. ધીઝ આર ધ 3 સ્પેક્યુલેશન્સ વિચ મે નોટ બી રાઇટ. કિંજલબેન, આમાં આપનું ક્વિક રિએક્શન. છોટાઉદેપુરમાં વધુ છે, મહીસાગરમાં તો આપણે જાણીએ થોડી ઉથલ પાથલ હતી, કેમ કે કુબેર ડિંડોર 6,424 સમથિંગ મતેથી જીત્યા. જો સંતરામપુરની વાત કરીએ, લુણાવાડામાં જિજ્ઞેશ સેવક જીત્યા, પણ આ વખતે લુણાવાડામાં એવું છે કે જેબી પટેલ, જેને ઉભું કર્યું ભાજપ લુણાવાડામાં, તે થોડા નારાજ હતા અને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. પાટીલ પણ ત્યાં મનાવવા ગયા તેવા સમાચાર હતા. તો આ પરિસ્થિતિ આ વખતે મહીસાગર કઈક જુદું ચિત્ર આપતી હોય એવું દેખાઈ રહ્યું છે. મહીસાગરમાં બી ગઈ વખતે વોટિંગ સારું જ થયું હતું, અને એની સાથે સાથે દરેક આદિવાસી બેલ્ટમાં ખૂબ સારું વોટિંગ થયું હતું. એટલે શહેરના મતદારો એક શીખ લેવી પડે, એ પ્રકારનું વોટિંગ આદિવાસી વિસ્તારમાં અને ગામડામાં થતું હોય છે, અને આ હિસ્ટોરિકલ ટ્રેન્ડ છે, ખાલી આ વર્ષની ચૂંટણીનો નથી. એટલે આપણે શહેરના લોકોને આપણે એવું માનતા હોય કે આપણે બહુ બુદ્ધિશાળી ને ભણેલા ગણેલા માણસો છીએ, અને આપણને આપણી જવાબદારીઓનું ભાન છે,
तो मने એવું લાગે છે કે આપણા કરતા વધારે ભાન તો ગામમાં અને આદિવાસી વિસ્તારમાં છે. હું એ જ કહી રહ્યો છું ને, પહેલા છોટા ઉદેપુરમાં આમાં તમે કન્સિડર કરી લો, એ મહીસાગરમાં ઓછું છે. આ ત્રણ બેઠક થોડી આ વખતે ત્રણેય પક્ષો માટે થોડી અટપટી છે, એ પણ એક કારણ હોઈ શકે. હજી બહુ વહેલું કહેવાય, કદાચ બપોર સુધીમાં એ ટ્રેન્ડ પકડાઈ જાય ને એવરેજ જે આવતું હોય દર વખતે એટલું કવર બી થઈ જાય. એક નાનકડું એક્ઝામ્પલ આપું, હું સવારે મારા ગઠલોડિયા વિસ્તારમાં વોટિંગ આવે છે, હું સવારે વોટિંગ કરવા ગઈ એટલે વોટિંગ રૂમની અંદર પહેલી પાટલી ઉપર ત્રણ જણ બેઠેલા, બીજી પાટલી પર જે બેઠેલા હતા બે જણા, અને પછી ત્રીજી પાટલી પર સહી કરવા એટલે ઇંક માટેના બેન બેઠેલા હતા. પહેલી મને આટલા બધા લોકો જોઈને આશ્ચર્ય થયું કે આટલા બધા લોકો અંદર કેમ. પછી મને ધ્યાનમાં આવી ગયું કે એજન્ટ બેઠા છે, પરંતુ એજન્ટ અંદર જાઓ એટલે પહેલો જે પાટલી ઉપર ત્રણ હતા ને ફર્સ્ટ બેન્ચ ઉપર, એ ત્રણ એજન્ટ બેઠેલા. સરપ્રાઇઝિંગ, એજન્ટ જે હોય છે એ લોકો એ ખૂણામાં બેસવાનું હોય છે. એટલે પહેલા જયારે વોટિંગ સ્લીપ લઈને હું અંદર ગઈ એટલે પહેલી પાર્ટીનો એજન્ટ, પછી બીજી પાર્ટીનો એજન્ટ, ત્રીજી પાર્ટીનો એજન્ટ, દરેકે પોતપોતાની પેલી જે લિસ્ટ હોય એમાં ટીક કર્યું કે હા બેન આવી ગયા, હા બેન આવી ગયા. પછી એકચ્યુઅલ મતદાર અધિકારી જે ચૂંટણી અધિકારીઓની જે ટીમ હોય છે પછી બીજી બેન્ચ પર ચાલુ થતી હતી. એટલે ત્યાં 10-20 સેકન્ડ જે બગડી એને કારણે બહાર લાઈનો લાગી ગઈ હતી. એટલે પછી તરત જ ત્યાં બેઠેલા, મેં કીધું આટલા બધા એટલે તરત જ પેલા ભાઈ બહારથી આવ્યા જે પોલીસ વાળા હતા ને એમણે કીધું કે હવે ડાયરેક્ટલી ચૂંટણી અધિકારીના બેન્ચ ઉપર જશે, અહીંયા ગાડી જે એજન્ટની બેન્ચ પર કોઈ નહીં જાય મતદાર, અને જ્યાં ચૂંટણી અધિકારીની બેન્ચ પર જશે ને નંબર બોલશે કે આ નંબરના બેન કે ભાઈ આવ્યા છે વોટિંગ કરવા, એ જરા મોટેથી બોલે એટલે પેલા એજન્ટો પોતાનામાં ટીક મારી દે. એટલે આ નાની નાની વસ્તુઓને કારણે છે ને વોટિંગ પર્સન્ટેજ અત્યારે ઓછો દેખાતો હોય છે. એટલે આ સ્પીડઅપ કરવા માટે એજન્ટોને સાઈડમાં બેસવાનું હોય, એમની પાસે મતદાર જાય જ નહીં ક્યારે, અને મતદાર સીધો. બહુ સારી વાત કરી, કેમ કે આ નાની નાની બાબતો જેના કારણે કદાચ ધીમી ગતિએ મતદાન પણ થતું, અને એક કદાચ કાપલી જે એજન્ટો લખે પછી થોડી બુક પણ રિપ્લેસ થતી હોય, ખબર પડે ઓ ચાર ઘર બાકી રહી ગયા, જી છોટાથી મોકલો લેવા જવાના છે, આ છેલ્લા એક બે કલાકમાં પરિસ્થિતિ સર્જાય. એટલે લાઈન જે ભીડ ની લાઈનનું કારણ લાઈનો છે ને વોટિંગ ઓછું લાગેનું કારણ આ પ્રક્રિયા મેં જે કીધું ને. આવી નાની નાની બાબતોની વાત કરી, ફરીથી હું મહીસાગર જ લઈશ. પ્રવીણ, હું ભૂલી જવું પેલા આ બેન ની વાતમાં એક સૂર પુરાવ. હું વોટિંગ કરવા ગયો એટલે મારો જયારે નંબર આવ્યો મારે જ વોટ આપવા, ત્યારે એક માજી ને એ લોકોએ અંદર મોકલ્યા લાકડીના ટેકે. એટલે અમે લોકોએ માજીને આગળ જવા દીધા. પ્રોબ્લેમ એ થયો કે માજી કાપલી તો લઈને આયા હતા, બધું લઈને આયા હતા, આઈ કાર્ડ નતા લાયા. એટલે ત્યાં અધિકારીઓએ સહાનુભૂતિના ધોરણે અંદર અંદર ચર્ચા કરી કે આટલી ઉંમરે માજી એકલા આયા છે ચાલતા. એમણે પૂછ્યું ક્યાં રહો છો, કે હું થોડે દૂર રહું છું, તમારી સાથે કોઈ આવ્યું નથી? એટલે કે ના, હું ચાલતી આવી છું વોટ આપવા. એટલે જે ટાઈમ પસાર થઈ રહ્યો હતો એ પાછળ જે ઉભેલા માટે ડિસ્ટર્બિંગ ટાઈમ હતો, પણ અમે રિલેન્ટ કર્યું કે નહીં, તમે આનું જે બી કરો તો મીટિંગ કરી અને યુ ટેક ધ ડિસિઝન, વી વિલ વેઇટ. એટલે એમાં 7-8 મિનિટ ગઈ, પણ ટેકનિકલી આઈકાર્ડ વગર યુ કેન નોટ વોટ. એટલે આજે 8-10 મિનિટ અમે જે અલાઉ કરી, આવી કેટલીય ઘટનાઓ હશે એમાં ટાઈમ બગડતો હશે. ઓકે, હિરેનભાઈ આપણી સાથે છે અને કોંગ્રેસમાંથી પણ આપણી સાથે અર્શિલભાઈ જોડાયેલા છે. હિરેનભાઈ, આપનું પણ ક્વિક રિસ્પોન્સ. આ મહીસાગર, અમદાવાદની ઘણી બધી આપણે એલિસ બ્રિજની વાત કરીએ, એલિસ બ્રિજ સિવાય જમાલપુર ખાડિયાની વાત કરીએ, ત્યાં મતદાનની ટકાવારી બાકીની કમ્પેરિઝન કરતા ઓછી છે. કદાચ આ વખતે અપેક્ષા રાખીએ કે શહેરી મતદારો એ ઉત્સાહ દેખાડે, પણ આદિવાસી બેલ્ટમાં પણ એક ની ત્રણે ત્રણ બેઠક પર ઓછી છે, તો એ શું સંકેત આપે છે? કેમ કે છોટાઉદેપુરમાં મતદાનની ટકાવારી બમ્પર છે, સેકન્ડ હાયસ્ટ છે 1 વાગ્યા સુધીમાં ઓવરઓલ 14 જિલ્લામાં, ત્યાં સુધી છોટાઉદેપુરની વાત કરીએ. જેવી રીતે બંને વિશ્લેષકોએ વાત કરી એ મુજબ એના અલગ અલગ કારણો હોઈ શકે, અને એમાં પણ ખાસ કરીને જ્યારે આપણે અત્યારે સૌથી મોટી આપણી જે ફરજ છે અને જીએસટી પણ જે ફરજ બજાવી રહ્યું છે કે મતદાનની અપીલ સતત આપણે કરી રહ્યા છીએ, એમાં જે સમસ્યાની ચર્ચા આપણે કરી હતી એમાં ડોક્ટર કિંજલે જે પ્રકારે વાત કરી એ મુજબ જો આવી કોઈ પણ નાની મોટી અડચણોના કારણે મતદાન ધીમું ચાલી રહ્યું તો એનું તાત્કાલિક નિવારણ લાવવું જોઈએ. અને અત્યારે હું મને વિશ્વાસ છે કે ચૂંટણી પંચના અધિકારીઓ પણ આ ડિબેટ જોઈ રહ્યા છે, તો એમને ખાસ વિનંતી કરું છું કે તાત્કાલિકપણે દરેક બૂથ પર આ સૂચના અમલી બનાવી અને કોઈ પણ પ્રકારની આવી અડચણ આવતી હોય, દાખલા તરીકે મતદાન ધીમું થઈ રહ્યું છે અને એજન્ટો છે એ પહેલાં ચકાસી રહ્યા અને પછી જતું હોય તો એ પ્રોસેસ ચોક્કસપણે અવરોધ લાવી શકે, એ ગતિ ધીમી પાડી શકે, તો એનું તાત્કાલિક નિવારણ કરવું જોઈએ. અને જેવી રીતે ડૉક્ટર કિંજલે પણ જ્યાં જઈને જે વાત કરી અને તાત્કાલિક એમાં એ ફેરફાર થયો, એ પ્રકારે ફેરફાર કરવાનું દરેક નાગરિકની ફરજ છે, એમણે પણ સૂચન કરવું જોઈએ.
અને જેવી રીતે કોઈ વૃદ્ધ વ્યક્તિ આવે છે તો એ જે સૂચન હતું એમાં પણ આ પ્રકારે હોય તો એ જે પ્રક્રિયા ચાલતી હોય એની જગ્યાએ ચાલતી રહે અને એનું નિરાકરણ લાવવા માટેના અધિકારીઓ ત્યાં પર્યાપ્ત માત્રામાં હોય છે એ લોકો એ કામ કરે અને બાકી મતદાન છે એ અટકવું ન જોઈએ આ જવાબદારી આપણા સૌની છે તો મતદાન ધીમું થતું હોય તો એના કારણે જે પરસેપ્શન આપણે અહીંયા વિચારી રહ્યા છીએ એના કરતા પણ આ જે ગ્રાઉન્ડની પરિસ્થિતિ છે એના ઉપર જરા વધારે સારું ફોકસ કરવામાં આવે તો ચોક્કસપણે મતદાન વધશે અને અપીલ પણ મારી એવી જ છે કે ચોક્કસપણે આપણે પણ મતદાન કરવું છે અને 100% મતદાન કરવું ડોક્ટર કિંજલે બહુ સરસ અમે લોકો હમણાં ડિબેટ શરૂ થયા પહેલા વાત કરતા હતા એમણે એક બહુ સરસ અભિયાન આજે જ છેડી દીધું એમણે પોતાના જ ઘરના બધા સભ્યોનું મતદાન કર્યાનો એમણે ફોટોગ્રાફ મૂકી અને સોશિયલ મીડિયા તેમજ વોટ્સઅપ ગ્રુપથી મોકલ્યું અને કહ્યું કે અમારા ઘરનું 100% મતદાન થઈ ગયું આવું મારા ઘરનું 100% મતદાન થયું એવું ચોક્કસપણે કરજો એવી અપીલ હું અને ડોક્ટર મતદાન લોકશાહીમાં કદાચ ત્યારે ચર્ચા ઉઠી કે નારાજગી છે નિરુત્સાહ દેખાડ્યો અમુક મતદારોએ પહેલા આપમાં પણ હર્ષિલભાઈ ઉત્તર ગુજરાતમાં તો સારા આંકડા દેખાઈ રહ્યા છે મતદાનના અમદાવાદની અમુક સીટ પર અને આદિવાસી બેલ્ટ મહીસાગરમાં ત્યાં નિરુત્સાહ દેખાઈ રહ્યો છે આંકડાઓની જો વાત કરીએ ઉત્સાહ નથી બપોર સુધી તો કદાચ આ રિકવરી કેટલી શક્ય આપ માનો છો કેમ કે તમે ખેડા આનંદની તો વાત કરી અહીંયાથી સીધો પટ્ટો લાગે છે મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો મધ્ય ગુજરાત ઉપર પણ નજર છે જ્યાં કોંગ્રેસ અને ભાજપ બંને ગઢ હોવાનો દાવો કરે છે અમુક અમુક બેઠક પર જો ચોક્કસથી વાત કરું તો અમદાવાદ શહેરી વિસ્તાર છે શહેરી વિસ્તારમાં ઘણા લોકો નારાજ છે તેથી કરીને એ લોકો મતદાન કરવા નથી જઈ રહ્યા પણ હું આપના માધ્યમથી એ લોકોને વિનંતી કરું છું કે આપ મતદાન કરવા જાઓ આપ વાત કરી છોટા ઉદેપુરની અને સંત મહીસાગર ઓવરઓલ વાત કરી મને તો મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી મેં પ્રવાસ ખેડ્યો છે મધ્ય ગુજરાતની તમામ વિધાનસભા સીટ ઉપર અને ખાસ કરીને આદિવાસી બેલ્ટ ઉપર કારણ કે મને ચૂંટણીની ત્યાં આગળ જવાબદારી સોંપવામાં આવી હતી પણ ક્યાંક ને ક્યાંક આ જે શું કહેવાય કે મહીસાગર જિલ્લાની અંદર ખૂબ ઓછું મતદાન થઈ રહ્યું છે તો ત્યાં આગળ પબ્લિક શું કહેવાય કે કામ કરવા ગઈ હશે કારણ કે આજે જાહેર રજાનું આપણે ચૂંટણી અધિકારી તરફથી એક પરિપત્ર બહાર પણ અમુક લોકોએ આપ્યો નથી એ લોકોને રજા એટલે ક્યાંક ને ક્યાંક આ પણ એક કારણ હોઈ શકે છે અને બીજી વસ્તુ કે જો ચોક્કસથી આદિવાસી બેલ્ટની અંદર વધુ પ્રમાણ મતદાન થશે તો એ બહુ સારી વસ્તુ કહેવાશે કારણ કે હવે આદિવાસી સમાજ એ જાગી ગયો છે એટલા માટે જાગી ગયો છે કારણ કે 27 વર્ષથી એમની ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે જોર જુલમ થઈ રહ્યા છે એટલા માટે એટલે 100% જો હવે આદિવાસી બેલ્ટમાં તો ત્રણેય પક્ષોએ સભા ગજવાનું કઈ બાકી જ નથી રાખ્યું અરે ભાઈ વચ્ચે ના બોલશો વચ્ચે કે હું તમને સવાલ કરી રહ્યો છું સાહેબ આદિવાસી બેલ્ટમાં તો કોઈ ત્રણેય પક્ષોએ બાકી નથી રાખી સભા કરે રીજવાનો પૂરતો પ્રયાસ કર્યો છે પીએમ મોદી લઈ લો અરવિંદ કેજરીવાલ લઈ લો રાહુલ ગાંધી લઈ લો અરે સાહેબ જો પીએમ તમને ગાંઠી નાખે તો અમારો તો શું લે એટલે આનંદ સારી હોસ્પિટલ નથી એટલે વારે ઘડીએ એ લોકો આવતા અરે ભાઈ સિવિલ હોસ્પિટલ છે પણ એમાં દ્રષ્ટિકોણનો ઇલાજ નથી થતો અરે પ્રવીણભાઈ બીજી વસ્તુ ગુજરાતમાં છે એટલે વાત કમ્પ્લીટ એ એવી પાર્ટી છે કે જ્યાં આગળ હાઉ કમ્પ્લીટ પ્રવાસન સ્થળ નથી બનાવતી તમે જો કે છેલ્લા 2 મહિનાથી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને પ્રવાસન સ્થળ બનાવી દીધું કારણ કે ગુજરાતની અંદર ચૂંટણી છે તો સારી વાત છે સાહેબ ઉદ્યોગ વિકસો એટલે પ્રવાસન ઉદ્યોગને ઉત્સાહ મતલબ સમર્થન મળશે એનાથી હિરેનબેન એવું કેવું છે રોજગારનો વધે પ્રવાસન પ્રવાસન ને તમને પ્રવાસન સામે વાંધો તમને ડ્રેસ પકડે એની સામે વાંધો પોલીસ સારી કામગીરી કરે તો તમે એમ કહો છો કે 500 કિલોમીટર કપડાં કાઢીને દોડાવીશું દેશની રાજનીતિ દોરી પર લઘુમતીનો આપ છે સર તમે ગુજરાત વિરોધી માનસિકતા કેમ પાછી ખેંચી નથી લેતા આ ગુજરાત સામે તમને વાંધો શું છે તમારે રોડ શો કરવા પડતા હતા એટલે ભારતીય જનતા પાર્ટી સત્ય સોર્સથી તમને કૌભાંડોથી વંચિત રાખ્યા છે એવું માનું છું ચોક્કસપણે પહેલા તો રહેવાના છીએ આ ચોકીદારી અમે કરવાના છીએ તમે તિજોરી પર હાથ નાખશો એવું તમારો કાળમુખો પંજો અમે નહીં કરવા એ તો પાકું ઓકે એક બ્રેક માટે આપની વાત આગળ વધારીશું એક બ્રેક માટે ઓકે ના બ્રેક માટે રોકાઈશું સાચી વાત છે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે સાચી વાત છે હજુ પણ મોરબીની ઘટનામાં જયસુખ પટેલ ક્યાં છે એક સવાલ છે સાચી વાત છે ઘણી બધી જગ્યાએ સમસ્યાઓ છે પણ થોડી નજરઅંદાજ કરાય છે એ પણ સાચી વાત છે દારૂની પોટલીઓ જાહેરમાં વેચાવાનું આમ છાતી ઠોકીને ઉમેદવારો પણ દાતાના ઉમેદવાર કહે છે કે ચિંતા ના કરશો
દારૂની પોટલીઓ તો તમારે ગોદમાને જાહેરમાં વેચાવીશ, એટલે આ બધી વસ્તુઓ પણ ઉંદેડી ફરીથી યાદ દેવડાવું કે થોડો જોક મારી દીધો કે સી રાઠોડે ઉંદેડી બનાવી દે સરપંચને ચૂંટણી પછી તો શું શું બનાવશે એ તો આઠ તારીખ પછી નક્કી થશે. રોકાઈશું બ્રેક માટે, પણ બે વાગ્યા બાદ મતદાનના આંકડાઓ પણ આવશે અને ક્યાં ચિંતા છે અને ક્યાં મતદાનનો ચમકારો છે દરેક અપડેટ